हेलो विद्यार्थी मित्रों, आपणे धोरण 2 गणितमां आपणे 7 चेप्टर जग अने मग आपणे आजे शुं भणवानुं छे, टीपे टीपे दरियो भराय। आ तमे कहेवत तमे लोकोए सांभळी हशे, टीपे टीपे दरियो भराय, एटले आपणे थोड़ूक थोड़ूक भेगा करता जाइए तो लांबा समय आपणने घणुं बधुं मळी जाय छे। एटले टीपे टीपे एटले अत्यारे आपणे थोड़ूक थोड़ाक पैसा आपणे बचावीए के 2-3 रुपया रोजने आपणे बचावीए तो 1 વર્ષમાં આપણને ઘણા બધા રૂપિયા આપણી બચત થઈ જાય છે। એટલે કે ટીપે ટીપે દરિયો ભરાય, થોડું થોડું ભેગા કરતાં આપણને દરિયો એટલે કે ઘણું બધું આપણને મળી જાય છે। તો એમાં જ કંઈક આપણને એવું કહેવા માંગે છે। તો પ્રશ્ન નંબર 14 જોઈએ આપણે। તમારા ઘર કે શાળામાં ટપકતા નળ નીચે નાની બોટલ મૂકો અને સમય નોંધો। 1 કલાક પછી નોંધો કે બોટલમાં કેટલું પાણી ભેગું થયું। તમારા ઘરમાં ઘણી જગ્યાએ જે નળ છે એ લીક થતો હશે, એટલે થોડુંક થોડુંક ટીપું 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 કરતું પાણી નીકળતું હશે। તો આપણને ત્યારે આપણને એમ લાગે ને, અત્યારે તો ટીપું ટીપું પડે છે, કંઈ વાંધો નહીં, પણ તમે એને કલાક તમે જે નળ જે લીક થતો હોય નીચે તમે બોટલ રાખશો, કલાકમાં તમે જોશો તો ઘણું બધું પાણી ભરાઈ ગયું હશે। આપણને એમ લાગ્યા કે ટીપું ટીપું શું ખાલી થઈ જવાનું છે, પણ આખો દિવસ એ ચાલુ રહે એટલે તમારે પાણી ખૂટી જશે, ટાંકીમાં પાણી ખૂટી જશે। તો એવી જ કંઈક પ્રવૃત્તિ આપણે આમાં કરવાની કહે છે કે આપણે જે ટપકતો નળ હોય એ નીચે આપણે બોટલ મૂકીએ અને કલાક પછી આપણે જોઈએ કે કેટલું પાણી ભરાય છે। આ પ્રવૃત્તિ બાળકે જાતે કરવી, નળમાં ધીમે ધીમે 1-1 ટીપું પડે તેમ નળ ખુલ્લો રાખો। જો નળ લીક ન થતો હોય તો આપણે શું કરવાનું છે, થોડોક નળ ખુલ્લો રાખવાનો છે અને ટીપું ટીપું પડે એટલું ખુલ્લું રાખવાનું છે અને પ્રવૃત્તિ કરવાની છે કે જો ટીપું ટીપું પડે તો આપણને કેટલું બધું મળી જાય છે। તો તમારે આ જે પ્રવૃત્તિ છે તો તમારે ઘરે જાતે કરવાની છે કે 1 કલાકમાં કેટલું પાણી બગડ્યું, તમે બોટલ લીધી હોય તો કેટલી બોટલ તમારે ભરાણી છે એનું તમારે આમાં માપ લખવાનું છે કે અડધી ભરાણી, પોણી ભરાણી, આખી ભરાણી, કેટલી ભરાણી છે એ તમારે લખવાની છે। 1 દિવસ તમે કરો તો કેટલું થાય, 1 અઠવાડિયામાં કેટલું થાય અને 1 મહિનામાં કેટલું પાણીનો બગાડ થશે એ તમારે આમાં લખવાનું છે। ટપકતા નળ હંમેશા બંધ કરવા જોઈએ, જો આમ ન કરીએ તો કેટલું બધું પાણી વેડફાય છે। આપણે અત્યારે એમ લાગે કે ટીપું ટીપું પાણી પડે છે, પણ તમે એને બંધ ન કરો તો આખો દિવસમાં ઘણું બધું પાણી વેડફાઈ જશે, કોઈક લોકોને પાણી પણ પીવા મળતું નથી અને આપણે આવો બગાડ કરવો જોઈએ નહીં। મિશ્ર પ્રશ્ન કે 2 ગ્લાસ = 1 જગ થાય, જુઓ અને સમજો। 15મો પ્રશ્ન શું કીધું છે, જુઓ અને સમજો અને ચિત્રો પરથી પ્રશ્નના જવાબ આપો, જે બાજુ વધારે પાણી હોય તેની ઉપર સાચું કરવાનું છે। તો આપણને આમાં પહેલામાં કેનું વધારે છે, 3 ગ્લાસ છે અને 1 જગ છે, તો 2 ગ્લાસ = 1 જગ થાય તો કોનું વધારે થશે? આપણે આપણને કીધું છે 2 ગ્લાસ તમે ભરો ત્યારે 1 જગ ભરાઈ જાય છે, તો આપણે આમાં જે શું કયું વધારે હશે, જે 3 ગ્લાસવાળું જે છે એ વધારે હશે તેની ઉપર આપણે સાચું કરીશું। ત્યારબાદ છે બીજું કે આપણને 3 ગ્લાસ આપેલા છે, આ બાજુ 2 ગ્લાસ અને 1 જગ આપેલો છે, એટલે 2 ગ્લાસ = 1 જગ થાય એટલે આ બાજુ 2 જગ છે અને આ બાજુ આપણને 1 જગ અને 1 ગ્લાસ છે, તો કયું વધારે થશે જે આ સાઈડવાળું છે એ? જો બીજો પ્રશ્ન તમને કરીને બતાવ, આપણને આમાં કીધું છે કે 2 ગ્લાસ તમે કરો ત્યારે 1 જગ ભરાઈ જાય, તો આપણને અહીંયા શું આપ્યું છે, 3 ગ્લાસ આપેલા છે અને આ બાજુ 2 ગ્લાસ અને 1 જગ આપેલો છે, કયું વધારે થશે આ વાળું, તેની ઉપર આપણે સાચું કરીશું। ત્યારબાદ છે, હવે 3 ગ્લાસ આપેલા છે અને 2 જગ આપેલા છે, 3 ગ્લાસ અને 2 જગ, તો 2 જગ એટલે 1 જગ એટલે 2 ગ્લાસ, તો 2 જગ એટલે 4 ગ્લાસ છે અને આ બાજુ 3 ગ્લાસ છે, તો કયું વધારે થશે આ વાળું, તેની ઉપર આપણે સાચું કરીશું। ત્યારબાદ ચોથું કીધું છે આપણને, 1 જગ આપેલો છે અને 3 ગ્લાસ આપેલા છે અને આ બાજુ આપણને શું આપેલું છે, 2 ગ્લાસ અને 1 જગ, એટલે આપણે આમાં શું કહેવાય છે, 2 જગ છે અને આમાં 1 જગને 2 જગ ઉપર 1 ગ્લાસ વધશે, કારણ કે 3 ગ્લાસ છે, 2 ગ્લાસ = 1 જગ થાય તો આમાં 3 છે એટલે 2 જગ ઉપર 1 ગ્લાસ છે અને આમાં ખાલી 2 જગ છે તો આમાં 1 ગ્લાસ વધારે છે, તો આ વાળું આપણે વધારે થશે। ત્યારબાદ હવે આપણને 5મું આપેલું છે કે 2 જગ આપેલા છે અને આ બાજુ શું આપેલું છે, 1 જગ આપેલો છે, તો કયું વધારે થશે એટલે આપણને ખબર પડી જાય 2 જગવાળું વધારે છે, તેની ઉપર આપણે સાચું કરીશું।
હવે ત્યારબાદ આપણને પાછળ શું આપેલું છે, ઉદાહરણ પ્રમાણે ઓછાથી વધુ પ્રવાહી સમાઈ શકે તેને એક બે ત્રણ નંબર આપવાનો છે. તો આપણને ઉદાહરણ આપું છું, ચમચી છે, કીટલી છે અને કપ છે. તો સૌથી ઓછું શેમાં સમાશે, ચમચીમાં, તો એને એક નંબર આપ્યો. એનાથી વધારે શેમાં સમાશે, કપમાં, તો કપને આપણે બે નંબર આપ્યો. અને કીટલી જે છે એને એમાં આપણે સૌથી વધારે પાણી સમાશે એટલે એને ત્રણ નંબર આપ્યો. હવે નીચે જે કીધું છે ઉદાહરણ આપણે જોઈ લીધું કે કેવી રીતે કર્યું છે. હવે નીચે આપણને શું આપેલું છે, જગ આપેલો છે, પછી એક ચાનો કપ આપેલો છે અને કુકર આપેલું છે. તો સૌથી ઓછું શેમાં સમાશે, જે કપ છે એમાં સમાશે તો એને એક નંબર આપો. ત્યારબાદ એનાથી વધારે શેમાં સમાશે, જગમાં, તો એને બે નંબર આપો. અને કુકર છે એમાં ત્રણ નંબર આપો, એમાં આપણને સૌથી વધારે સમાશે. એટલે કે જે ચાનો કપ છે એને એક નંબર, જગ છે એમાં બે નંબર અને કુકર છે એમાં ત્રણ નંબર આપવાનો છે. પ્રશ્ન નંબર 17, નીચે આપેલી બોટલમાં પાણી ભરેલ છે, વધુથી ઓછા પ્રવાહી તરફ એક બે ત્રણ ચાર નંબર આપો. જે ઓછું હોય એને એક નંબર, પછી એનાથી થોડોક વધારે હોય એને બે નંબર, ત્રણ નંબર, એમ આપણ નંબર આપવાના છે. તો હું પહેલાં અહીંયા બોટલ દોરી લઉં કે બોટલમાં કેટલું કેટલું પાણી છે. તો હવે આપણે આમાં બોટલમાં પાણી મેં દોરેલું છે, તમને એટલું લાઇનમાં બોટલ, આ પહેલી બોટલ, બીજી, ત્રીજી અને ચોથી છે. તો સૌથી ઓછું શેમાં પાણી છે, આમાં છે, તો આપણે એને એક નંબર આપીશું. પછી આને કરતાં વધારે શેમાં પાણી છે, આમાં છે, તો એને બે નંબર આપીશું. પછી આ બેમાં એનાથી આને વધારે કોણું છે, આનું છે, તો ત્રણ અને આને ચાર, કે આમાં સૌથી વધારે પાણી છે અને સૌથી ઓછું પાણી આમાં છે અને સૌથી વધારે પાણી આમાં છે. તો આવી રીતે તમારે નંબર નીચે આપી દેવાના છે. હવે આગળ આપણને પ્રશ્ન નંબર 18, વ્યવહારિક કોયડા ઉકેલો. બે નાના પ્યાલાથી એક મોટો પ્યાલો ભરાય છે, તો આવા બે મોટા પ્યાલા ભરવા કેટલા નાના પ્યાલા ભરવાની જરૂર પડે? આ તમારે ખાલી સમજવાનું છે, સમજશો એટલે તરત તમને જવાબ આવડી જશે. તો પહેલાં આપણને શું કીધું છે, રકમ બીજી વાર વાંચો. રકમમાં આપણને શું કીધું છે કે બે નાના પ્યાલાથી, પ્રશ્ન નંબર 18માં પહેલો, બે નાના પ્યાલાથી, જે બે નાના પ્યાલા છે કે આ એક નાનો પ્યાલો છે અને બીજો નાનો છે, એનાથી શું થાય છે, એક મોટો જે પ્યાલો છે એ ભરાય છે. આ બે નાના ગ્લાસ તમે નાખો ત્યારે આ એક મોટો ગ્લાસ ભરાય છે. તો આપણને પ્રશ્ન શું પૂછ્યો છે, તો આવા બે મોટા પ્યાલા ભરવા માટે, કે આપણે આવા એક અને બીજો ભરવો છે, આવા બે મોટા આપણે પ્યાલા ભરવા હોય તો કેટલા નાના પ્યાલા ભરવા પડે? તો આપણને શું કીધું છે કે જે બે નાના પ્યાલાથી એક મોટો પ્યાલો ભરાય છે, તો આવા જે બે મોટા પ્યાલા ભરવા માટે કેટલા નાના આપણે પ્યાલા ભરવા પડે? તો આપણે જે આવા બે બનાવવા માટે હજી એક બે નાના ભરવા પડશે. તો બે નાના કેટલા થયા, એક, બે, ત્રણ અને ચાર. આ બે મોટા ભરવા માટે ચાર નાના ભરવા પડે. તો આપણે નીચે શું લખશું, તો પ્રશ્ન શું પૂછ્યો છે આપણને, તો આવા બે મોટા પ્યાલા ભરવા માટે ચાર નાના પ્યાલાની જરૂર પડે. આપણે આવા એક મોટા માટે બે નાના જોયું છે, તો હજી એક જોશે તો બીજા બે જોશે, તો બે ને બે ચાર. આવા બે મોટા ભરવા માટે આપણે ચાર નાના પ્યાલાની જરૂર પડશે. પડી ગઈ તમે લોકોને ખબર, તમારે આવી રીતે જ લખવાનું છે, બે નાનામાંથી મોટું અને બે નાનામાંથી મોટો, તો નીચે આટલું લખી લેવાનું છે. હવે બીજો પ્રશ્ન આપણને શું પૂછ્યું છે, એક ઊંટ એક સમયે 9 ડોલ પાણી પી શકે છે. જે એક ઊંટ છે, એક ઊંટ કેટલા એક સમયે કેટલું પીવે છે, 9 ડોલ પાણી પી જાય છે. તો આવા બે ઊંટ હોય, જો એક ઊંટને 9 જોઈ તો બીજા ઊંટને પણ 9 જોશે, તો 9 ને 9 શું થશે, 18. એક ઊંટને 9 તો બે ઊંટને શું થશે, 18 જોશે. કારણ કે એકને 9 આપી દીધું, બીજાને 9 આપવી પડશે, તો 9 વત્તા 9 કરે એટલે આપણને શું જવાબ મળશે, 18. તો નીચે આપણે લખશું, તો આવા બે
ઊંટને એક સમયે કેટલી ડોલ 18 ડોલ પાણી પી શકે. ત્યારબાદ છે ત્રીજો, એક જગ ભરવા 5 પ્યાલાની જરૂર પડે છે. હવે શું કહે છે આપણને ત્રીજો પ્રશ્ન, કે આપણો આ એક જગ છે એના માટે શું કરવા પડે છે, આપણે 5 પ્યાલાની જરૂર પડે છે. આપણે આખો ભરવો હોય તો શું કરશું, 5 પ્યાલા 5 ગ્લાસની આપણને જરૂર પડશે. આખો આપણે ભરવો છે ત્યારે 5 પ્યાલાની જરૂર પડશે. તો આવા 3 જગ આપણે ભરવા છે. આ એક ભર્યો, ત્યારબાદ આપણે બીજો ભરવાનો છે અને ત્રીજો ભરવાનો છે. તો આમાં આપણે 5 નાખ્યું, આમાંય 5 નાખવા પડશે અને આમાં પણ 5 નાખવા પડશે. તો 5 વત્તા 5 વત્તા 5 કરવા પડશે. આ એક જગ ભરવા માટે 5 જોઈ, આ જગ માટે 5 અને આ જગ માટે 5. તો હવે બંધારણ આપણે સરવાળો કરી લઈએ કે 5 વત્તા 5 વત્તા 5 એટલે શું મળશે, 15. શું મળશે, 15. તો આપણે લખીશું, તો આવા 3 જગ ભરવા 15 પ્યાલાની જરૂર પડશે. તો તમારા આ થયા તમારા વ્યવહારિક કોયડા. તમારે એક્ઝામમાં પૂછાય તો તમારે આવી રીતે જવાબ લખવાનો છે. મેં લખ્યો છે એવી રીતે તમારે આઈડિયલ બુકમાં લખી લેવાનું છે. હવે પાછળ પેજ ફેરવો. પ્રશ્ન નંબર 4, એક ઘરમાં દરરોજ નાહવા માટે 8 ડોલ. હવે આપણને એમાં કીધું છે કે એ દરરોજ કેટલું પાણી જોઈએ છે એનું આપણને એમાં આપેલું છે કે કેટલા ડોલ એમને પાણી જોઈએ છે. તો શું કીધું છે કે નાહવા માટે કેટલું જોઈએ છે, નાહવા માટે 8 ડોલ પાણી જોઈએ છે. પછી કપડાં ધોવામાં કેટલું જોઈએ છે, 5 ડોલ જોઈએ છે. અને પોતા મારવા માટે 3 ડોલ જોઈએ છે. તો હવે નીચે આપણને પ્રશ્ન પૂછ્યા છે, આટલું આપણને કીધું છે, એની નીચે આપણને 3-4 પ્રશ્ન પૂછ્યા છે, એનો આપણે જવાબ આપવાનો છે. તો પહેલો પ્રશ્ન શું પૂછ્યો છે, કયા કામમાં ઓછું પાણી વપરાય છે. તેમાંથી ઓછી સંખ્યા કઈ છે, કઈ છે, 3. તો શું લખશું આપણે ખાલી જગ્યામાં, શું લખશું, પોતા મારવા માટે. સૌથી ઓછું પાણી વપરાય છે. તો પહેલાંનો જવાબ લખી લીધો. ત્યારબાદ છે બીજા માટે, નાહવા અને પોતું મારવા કુલ કેટલું પાણી વપરાય છે. નાહવા અને પોતું મારવા માટે, તો નાહવા માટે કેટલું છે, નાહવામાં અને શું કરશું આપણે, પોતા મારવાનું, બંનેનો આપણે સરવાળો કરશું પોતા મારવાનો. તો નાહવા માટે કેટલું જોઈએ છે, 8 ડોલ જોઈએ છે અને પોતા મારવા માટે 3 ડોલ જોઈએ છે. તો બંનેનો શું કરશું આપણે, સરવાળો, એટલે કેટલી ડોલ જોશે, 11 ડોલ પાણી જોશે. નાહવા અને પોતું મારવા માટે કુલ કેટલું પાણી જોશે, તો નાહવા માટે 8 ડોલ જોઈએ અને પોતું મારવા માટે 3. તો બંનેનો આપણે સરવાળો કરશું, 8 વત્તા 3 કરો એટલે શું મળશે, 11 ડોલની જરૂર પડશે. તો બીજામાં જવાબ લખી લીધો. હવે ત્રીજામાં, નાહવા માટે અને કપડાં ધોવામાં કુલ કેટલું પાણી વપરાશે. કે નાહવા માટે, તો નાહવા માટે આપણને કેટલું જોઈએ છે, 8 ડોલ. તો નાહવા માટે અને બીજું શેના માટે જોઈએ છે આપણે, કપડાં ધોવા માટે, કપડાં ધોવામાં. તો નાહવા માટે આપણને 8 ડોલ જોઈએ છે અને હવે કપડાં ધોવા માટે કેટલું જોઈએ છે, 5 ડોલ. તો બંનેનો શું કરશું આપણે, સરવાળો, 8 અને 5નો આપણે સરવાળો કરીશું એટલે આપણને જવાબ શું મળશે, 13 ડોલ. કેટલી ડોલ જોશે બંને માટે, નાહવા અને કપડાં ધોવા માટે બંને માટે કેટલી ડોલ જોશે, 13 ડોલ જોશે. હવે પ્રશ્ન નંબર 4, ત્રણેય કામમાં કુલ કેટલું પાણી વપરાશે. હવે ત્રણેયનો શું કરશું આપણે, સરવાળો, કે નાહવામાં, કપડાં ધોવામાં અને પોતું મારવામાં. 8 વત્તા 5 વત્તા 3, 8 ડોલ વત્તા 5 ડોલ અને 3 ડોલ. તો ત્રણેયનો સરવાળો કરશું એટલે આપણને શું મળશે, 16 ડોલ. કેટલું, ત્રણેયનું આપણે કામ કરી ત્યારે આપણને 16 ડોલ પાણી જોશે. તો તમારું જે છે 4-4 પ્રશ્ન, ચોથામાં 4 પ્રશ્ન હતા એના જવાબ તમને મળી ગયા. મેં જે લખ્યું છે એવી રીતે તમારે આઈડિયલ બુકમાં તમારે લખવાનું છે. તો જે આજે તમારો અહીંયા કોર્સ તમારો ધોરણ 2નો
કોર્સ તમારો અહીંયા કમ્પ્લીટ થઈ જશે પાર્ટ 7 સુધી. એક્ઝામમાં તમારે જે મેં પેપર સ્ટાઇલ મોકલાવશું એ પ્રમાણે તૈયારી કરવાની છે. અને શેમાંથી પૂછાશે? આઈડિયલમાંથી જ તમારે પૂછાશે, મેં ચલાવેલું છે એમાંથી જ પૂછાશે. આઈડિયલમાં 12નું કંઈ હશે નહીં. અને પેપર સ્ટાઇલમાં જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે તમારે તૈયારી કરવાની છે. અને પાર્ટ કેટલા પૂછાશે? પહેલાંથી લઈને 7 પાર્ટ સુધી તમારે પૂછાશે. 1 થી 7 પાઠ તમારે તૈયાર કરવાના છે. અને પછી પેપર તમારે મોઢે પેપર લખીને, જેટલું આવડે એટલું પેપર તમારે મોઢે લખીને અહીંયા આપવાનું છે.